નમસ્કાર મિત્રો અત્યારે આપણે અહીંયા આ વિડીયોમાં રાષ્ટ્રપતિની સત્તામાં ધારાકીય સત્તા અને નાણાકીય સત્તા વિશે જોઈશું આમાં છે સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે આગળ જોઈશું રાજ્યસભામાં સાહિત્ય કલા વિજ્ઞાન સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં જે વ્યક્તિએ વિશેષ ફાળો આપેલો હોય તેવી બાર વ્યક્તિઓને નિમવાની સત્તા પણ રાષ્ટ્રપતિના હાથમાં છે આગળ જોઈશું લોકસભાની મુદત લંબાવવાની તથા તેને બરખાસ્ત કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિ ધરાવે છે આગળ છે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકનું ઉદ્ઘાટન તેમજ સત્રનો પ્રારંભ તેમના ભાષણથી થાય છે આગળ છે સંસદના બંને ગૃહોએ પસાર કરેલ ખરડો તેમની સહી થાય ત્યાર પછી જ કાયદો બને છે આગળ જોઈશું તાકીદની પરિસ્થિતિમાં તત્કાળ કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થાય તો તેઓ વટહુકમ પણ બહાર પાડી શકે છે જો કે આવા વટહુકમો સંસદના આગામી સત્રમાં મંજૂર કરાવવા જરૂરી છે હવે આગળના ટોપિકમાં નાણાકીય સત્તા વિશે જોઈશું નાણાકીય નાણાકીય સત્તા ફાઇનાન્શિયલ પાવરમાં પહેલું છે પ્રત્યેક વર્ષે કેન્દ્રીય નાણાકીય નાણાં મંત્રી મારફત સંસદમાં બજેટ રજૂ કરે છે બીજું છે કોઈપણ નાણાકીય ખરડો કે બજેટ સંસદમાં રજૂ કરતા પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે છે આકસ્મિક ભંડોળનો ઉપયોગ તેઓ કરી શકે છે ભારતની બચત નિધિમાંથી સરકાર દ્વારા નાણાં ઉપાડવાની જરૂર પડે તો તેમની પૂર્વ મંજૂરી લેવી પડે છે આગળ છે દર પાંચ વર્ષે એક નાણાંપંચની નિમણૂક કરે છે હાલમાં તેરમું નાણાંપંચનો સમયગાળો એક ચાર બે હજાર દસથી એકત્રીસ ત્રણ બે હજાર પંદરનો હતો તો મિત્રો આપણે આ વિડિયોમાં જોયું ધંધા સોરી ધારાકીય સત્તા અને નાણાકીય સત્તા વિશે જોયું હવે આ વિડીયો પૂરો થાય છે મિત્રો નેક્સ્ટ વિડિયોમાં આપણે ન્યાયિક અથવા અદાલતી સત્તાઓ અને કટોકટી વિષયક સત્તાઓ વિશે જોઈશું તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને શેર કરો અને આવા જ વિડીયો આગળ ફરી જોવા માગતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત